नमस्कार विद्यार्थी मित्रों, पाठक स्कूल अमरेली, धोरण छ, विषय विज्ञान, चैप्टर नंबर 8, शरीर नु हलन चलन। विद्यार्थी मित्रों, आ पाठ द्वारा जे छे आपणे शरीर ना कया कया भागो जे छे बराबर ए केवी रीते हलन चलन पामे छे, एमा केवा प्रकारना सांधाओ आवेला छे बराबर, आ तमाम विषयनी माहिती आपणे आ चेप्टर द्वारा मेळवी छू। चेप्टर ने आपणे शुरुआत करी। बिल्कुल शांत थईने बेसो तथा तमारा शरीरमां थती गतिओनो अनुभव करो। तमे क्यारेक तमारी पापणना पलखारा मारता हशो, श्वास लेती वखते तमारा शरीरमां थता हलनचलनो अवलोकन करो। आपणा शरीरमां अनेक हलनचलन थता होय छे बराबर, જ્યારે તમે તમારી નોટબુકમાં લખો છો ત્યારે તમારા શરીરનો કયો ભાગ હલનચલન કરે છે બરાબર, જ્યારે તમે વળીને તમારા મિત્રને જુઓ છો ત્યારે તમારા શરીરનો કયો ભાગ હલનચલન કરે છે, આ બધા ઉપરોક્ત ઉદાહરણો જે છે તમે ત્યાં ને ત્યાં જ રહો છો છતાં પણ શરીરનો કોઈ ભાગ જે છે હલનચલન કરે છે। આપણું સ્થિતિ આપણી જે છે જગ્યા એની જ છે, પણ આપણા શરીરના કોઈ ભાગો જે છે હલનચલન કરતા હોય છે। તમે ઊભા થઈને એક સ્થાનથી બીજા સ્થાને જાઓ છો બરાબર, તમે તમારા શિક્ષક પાસે જાઓ છો, ક્લાસ વર્ક પછી તમે સ્કૂલના મેદાનમાં જાઓ છો, અથવા સ્કૂલ પછી તમે ઘરે જાઓ છો, તમે ચાલીને દોડીને અથવા કૂદીને એક સ્થાનથી બીજા સ્થાને જાઓ છો, ત્યારે આપણો કોઈનો કોઈ ભાગ જે છે શરીરનું હલનચલન કરે છે। તો ચાલો તમારા મિત્રો, શિક્ષકો તથા વડીલો સાથે ચર્ચા કરીએ અને જે કોષ્ટક આપેલું છે એને આપણે પૂર્તિ કરતા જઈએ। જોઈએ કે પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને સુધી કેવી રીતે પ્રચલન કરે છે। તો બુઝોને નવાઈ લાગે છે કે વનસ્પતિમાં હલનચલનને લઈ આશ્ચર્યચકિત છે, તે જાણે છે કે વનસ્પતિ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ નથી કરતી, પરંતુ શું તે કોઈ બીજા પ્રકારના હલનચલનને પ્રદર્શિત કરે છે? તો કે હા, કરે છે। પણ પેલું કોષ્ટક જે છે એ આપણે પૂરવાનો પ્રયત્ન કરીએ બરાબર। અહીંયા કોષ્ટક આપેલું છે કે પ્રાણીઓ એક સ્થાનથી બીજા સ્થાને કેવી રીતે પ્રચલન કરે છે બરાબર। તો સૌથી પહેલાં પ્રાણીઓ જે છે એમાં સૌથી પહેલાં અહીંયા જે છે ગાય, મનુષ્ય, સાપ, પક્ષી, કીટક, માછલી, છેલ્લે આપણે વંદો લખીશું, વંદો બરાબર। હવે પ્રચલન કરવામાં ઉપયોગમાં થવાવાળો ભાગ એટલે કે એનું અંગ જે છે એ, તો ગાય જે છે એ પ્રચલન માટે શું કરે છે? તો કે પગ જે છે બરાબર એનો ઉપયોગ કરે છે। કેવી રીતે? તો કે ચાલીને બરાબર। પછી મનુષ્ય જે છે એ પણ પગનો ઉપયોગ કરે છે, પણ કઈ રીતે? તો કે ચાલીને બરાબર। સાપ જે છે આખા શરીર, સંપૂર્ણ શરીરનો ઉપયોગ કરે છે, પણ એ કેવું? તો કે સરકીને। પક્ષી જે છે એ પાંખ અથવા પગ બરાબર એનો ઉપયોગ કરે છે, જ્યારે જમીન ઉપર એ હોય છે, ચણતું હોય છે, ત્યારે એ જે છે ચાલીને કરે છે, પણ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ એને જવું હોય છે તો એ ઉડીને જાય છે બરાબર। એ લાંબા અંતરની વાત છે બરાબર, એટલે કે એમાં પાંખોનો ઉપયોગ કરે છે અને ઉડીને પ્રચલન કરતું જોવા મળે। પછી માછલી જે છે બરાબર, એ મીનપક્ષ અથવા પૂંછડી બરાબર એની આપણે જે છે એ આપણે જોઈએ છીએ। કીટકની અંદર પણ એવું હોય છે કે પાંખો હોય છે એના દ્વારા એ પ્રચલન કરતું હોય છે। માછલીમાં મીનપક્ષ એટલે તરીને જે છે પ્રચલન કરે છે, અને વંદો છે એમાં પગ અને પાંખો બે હોય છે, એમાં ચાલે છે અને ઉડે પણ છે, આ રીતે પ્રચલન કરતું હોય છે। હવે જોઈએ આપણે કે ચાલવું, દોડવું, ઉડવું, છલાંગ મારવી, સરકવું તેમજ તરવું વગેરે પ્રાણીઓની એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કેટલીક રીતો છે। પ્રાણીઓમાં એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટેની રીતમાં આટલી બધી વિવિધતા કેમ? શું કારણ છે કે અનેક પ્રાણીઓ ચાલે છે જ્યારે સાપ સરકે છે અને માછલીઓ તરે છે? આવું તે શું કામ બરાબર? તો કે બધાના જે શરીરના ભાગોની રચના જે છે એ અલગ અલગ થયેલી હોય છે, અને એને પ્રચલન કરવા માટે જે છે અલગ અલગ રીતોનો અનુભવ અલગ અલગ રીતો અપનાવતા હોય છે। તેમાંથી આપણે જોઈએ માનવ શરીર અને તેનું હલન ચલન બરાબર, હ્યુમન બોડી એન્ડ ઇટ્સ મૂવમેન્ટ્સ બરાબર આપણે જોઈએ। તો કે પ્રાણીઓમાં હલનચલન પર ધ્યાન આપતા અગાઉ ચાલો આપણા શરીરમાં કેટલાક હલનચલનને ધ્યાનપૂર્વક જોઈએ બરાબર। શું તમને સ્કૂલમાં શારીરિક કસરત કરતી વખતે આનંદ આવે છે? તો કે હા। સ્કૂલમાં કસરત કરતી વખતે તમારા હાથ અને પગ કેવા પ્રકારનું પ્રચલન કરે છે?
ચાલો આપણે જે છે આપણું શરીર જે હલનચલન કરવા માટે યોગ્ય છે તેમાંથી કેટલીક શારીરિક ગતિ જે છે હલનચલનને કરવાનો પ્રયત્ન કરીએ. બરાબર, એક કાલ્પનિક જે છે વિકેટ પર કાલ્પનિક દડો ફેંકવાનો પ્રયત્ન કરો, કલ્પના કરવાની છે. બરાબર, એક વિકેટ ઉપર આપણે દડો ફેંકવાનો છે એ રીતે. બરાબર, તમે તમારો હાથ કેવી રીતે ફેરવો છો? શું તમે તમારા ખભાથી વર્તુળાકાર ગતિમાં ફેરવો છો? તો કે હા. શું તમારો ખભો પણ હલનચલન કરે છે? બરાબર, તો કે હા, ખભો પણ હલનચલન કરે છે. પીઠ પર સૂઈ જાઓ તથા તમારા પગને જાંઘની આજુબાજુ ફેરવો. બરાબર, તમારી ભુજાને કોણીથી ઉપર નીચે કરો. તેવી જ રીતે ઘૂંટણને, પગને જે છે એ ઘૂંટણથી વાળો. તમારા હાથને તમારી પાર્શ્વ બાજુમાં સીધો ખેંચો. ભુજાને વાળીને આંગળીઓથી ખભાને અડવાનો પ્રયત્ન કરો. તમે તમારા હાથનો કયો ભાગ વાળ્યો? બરાબર, હાથને સીધો ખેંચીને નીચેની તરફ નમાવો. શું તમે આવું કરી શકો છો? બરાબર, તો આમાંથી અમુક પ્રવૃત્તિઓ જે છે મોટાભાગે આપણે કરી શકીએ છીએ. હવે તમારા શરીરના વિવિધ ભાગોને હલનચલન કરવાનો પ્રયત્ન કરો અને તારણ જે છે તમારે કોષ્ટકની અંદર નોંધવાનું છે. અહીંયા તમને કોષ્ટક આપેલું છે, એની અંદર જે છે એ આપણે જોઈએ છીએ. ઓકે, આ કોષ્ટકની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? બરાબર, આ પ્રવૃત્તિ તમે ઘરે કરી શકો છો. અહીંયા લખ્યું છે કે આપણા શરીરમાં હલનચલન કઈ રીતે થાય છે. તો અહીંયા શરીરના ભાગ આપેલા છે, એમાં ગરદન, કાંડું, આંગળી, ઘૂંટણ, ઘૂંટી, પગની આંગળીઓ અથવા અંગૂઠો, પીઠ, માથું, કોણી અને ભુજા. બરાબર, જે સંપૂર્ણ ફરતું હોય છે, બરાબર, એની અંદર આપણે હા લખીશું. બરાબર, અંશતઃ ફરે છે એમાં આપણે હા લખ્યું છે. નમતું હોય તો એમાં હા ના લખીશું. ઉપર ઉઠતું હોય તો એમાં હા ના લખીશું. અને ગતિ બિલકુલ થતી ન હોય તો એની અંદર આપણે જે હા ના આવતું હોય અથવા એ આપણે થઈ છે કે નહીં, હા હોય તો હા, ના હોય તો ડેસ લખી. તો હવે ગરદન જે છે એ સંપૂર્ણ રીતના ફરે છે, આખી સંપૂર્ણ આગળથી મોઢું લઈને પાછળ તરફ જાય છે, તો કે ના. બરાબર, પછી અંશતઃ ફરે છે એટલે વળે છે, તો કે હા, આપણે ગમે તેમ વાળી શકીએ છીએ, ઉપર નીચે આજુબાજુ. બરાબર, આગળ પાછળ જે છે આપણે વાળી અંશતઃ ફરી શકીએ, વળીએ છીએ. નમે છે, તો કે હા, નમી પણ શકે છે. ઉપર ઉઠે છે, તો કે હા, ઉપર ઉઠી શકે છે. બરાબર, ગતિ બિલકુલ થતી નથી. તો આવી રીતે તમે કાંડું, આંગળી, ઘૂંટણ આવી બધી પ્રવૃત્તિઓ કરી અને કોષ્ટક તમારે તમારી જાતે જે છે એનો અનુભવ કરી અને તમારે ભરવાનું. બરાબર, શું કારણ છે કે આપણે શરીરના કેટલાક અંગોને સ્વતંત્ર સ્વરૂપે બધી દિશામાં ફેરવી શકીએ છીએ, જ્યારે કેટલાક અંગોને જે છે એક જ દિશામાં ફેરવી શકતા નથી? બરાબર, એક જ દિશાની અંદર ફેરવી શકીએ છીએ. આપણે આપણા શરીરના કેટલાક ભાગોને ફેરવવા શા માટે અસમર્થ છીએ? તેના માટે જે છે આપણે એક પ્રવૃત્તિ કરીએ. બરાબર, અહીં તમને પ્રવૃત્તિ આપેલી છે કે એક ફૂટપટ્ટીને તમારા હાથ પર જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થિર રાખો, જેથી તમારી કોણી ફૂટપટ્ટીની મધ્યમાં રહે. બરાબર, તમારા મિત્રને ફૂટપટ્ટી તથા હાથને એકસાથે બાંધવાનું કહો. હવે તમારા કોણીને વાળવાનો પ્રયત્ન કરો. શું તમે તેને વાળી શકો છો? તો કે ના, આપણે વાળી શકતા નથી. શું તમે ધ્યાન આપ્યું કે આપણે શરીરના વિભિન્ન ભાગ એક સ્થાનથી વાળીને ફેરવીએ શકીએ છીએ, જે સ્થાને બે ભાગ એકસાથે જોડાયેલા હોય? ઉદાહરણ તરીકે કોણી, ખભો તથા ગરદન જે છે એ એકસાથે જોડાયેલા ભાગ છે. હવે શું તમે આવા અન્ય ભાગોના નામ જણાવી શકો છો? બરાબર, બીજા ઘણા બધા એવા ભાગ જોડાયેલા હોય છે જે આપણા શરીરની અંદર હોય છે, એવા ઘણા બધા ભાગ એકબીજા સાથે જોડાયેલા હોય છે. હવે આ સ્થાનોને સાંધા એટલે કે જોઈન્ટ્સ કહેવામાં આવે જે આપણે કે જોઈન્ટ છે એમને કહેતા એ રીતે કે સાંધા કહેવામાં આવે છે. શું આપણા શરીરમાં કોઈ સાંધા ન હોત તો તમારી દૃષ્ટિએ કોઈ પણ પ્રકારનું હલનચલન અને ગતિ સંભવ થઈ શકત? તો કે આપણે કોઈ ગતિ કરી શકત નહીં. બરાબર, વાસ્તવમાં આ સાંધાઓ કઈ કઈ વસ્તુઓ પરસ્પર જોડે છે? તો તમારી આંગળીઓ વડે તમારું માથું, ચહેરો, ગરદન, કાન, નાક, ખભાની પાછળ, હાથ, પગ, આંગળીઓ તેમજ પગની આંગળીઓને દબાવો. શું તમને એવો અનુભવ થયો કે તમારી આંગળી કોઈ કઠણ વસ્તુઓને દબાવી રહી છે? તો કે હા, આ કઠણ સંરચનાઓ જે છે એ હાડકા છે.
તમારા શરીરના અન્ય ભાગમાં આ પ્રક્રિયા પુનરાવર્તિત કરો. આટલા બધા હાડકાઓ આપણા શરીરની અંદર છે, જ્યારે હાડકાંને વાળી શકતા નથી તો આપણી કોણીને કઈ રીતે વાળી શકાય છે? બરાબર, આપણે એમ થાય ને કે ભાઈ આપણે આવા હાડકાં જે છે એ તો મજબૂત છે, એ તો વાળી શકતા નથી, તો આપણી કોણી જે છે એ કઈ રીતે વાળી શકીએ છીએ? હાથના ઉપરના ભાગથી લઈને કાંડા સુધી એક જ હાડકું નથી હોતું. બરાબર, વાસ્તવમાં અનેક હાડકાઓ કાંડા સુધીના ભાગમાં જોડાયેલા હોય છે. આવી જ રીતે આપણા શરીરના પ્રત્યેક ભાગમાં અનેક હાડકાં આવેલા હોય છે. આપણે આપણા શરીરને એ જ બિંદુથી વાળી અથવા હલનચલન કરાવી શકીએ છીએ કે જ્યાં આ સ્થિતિઓ એકબીજા સાથે જોડાયેલ હોય. વિભિન્ન હલનચલન અને પ્રવૃત્તિઓ કરવા માટે આપણા શરીરના અનેક પ્રકારના સાંધા આવેલા હોય છે. તો ચાલો એમાંથી આપણે કેટલાક વિષયનો આપણે અભ્યાસ કરીએ. જોઈએ, એમાં પહેલો ખલદસ્તો સાંધો, એટલે કે કંદુક કલિકા સાંધો. બરાબર, એ સાંધો કઈ રીતે કામ કરે છે એ આપણે જોઈએ. તો પહેલાં એક પ્રવૃત્તિ જે છે એના દ્વારા જે છે આપણે ખલદસ્તો સાંધો જે છે આપણે સમજીએ. કાગળની એક પટ્ટીને એક નળાકારમાં ફેરવો, રબર અથવા પ્લાસ્ટિકના એક જૂના દડામાં કાણું પાડી કોઈના નિરીક્ષણ હેઠળ, બરાબર, તેવા વાળેલ જે છે એ કાગળના નળાકારને નાખો, જેમ કે આકૃતિની અંદર આપણે દર્શાવેલું છે એ રીતે. અહીંયા વાટકો કાગળનો દડો અને કાગળનો નળાકાર જ્યાં તમે જોઈ શકો. હવે તમે કાગળના નળાકાર સિલિન્ડરને દડા પર ચોંટાડી શકો છો. દડાને એક નાની વાટકીમાં રાખીને ચારે બાજુ ફેરવવાનો પ્રયત્ન કરો. શું દડો વાટકીમાં સ્વતંત્ર સ્વરૂપે ફરે છે? તો કે હા. શું કાગળનો નળાકાર પણ ફરે છે? બરાબર, તો કાગળનો નળાકાર જે છે એ પણ ધીમે ધીમે આ રીતે આમ એ પ્રમાણે ફરે છે. હવે કલ્પના કરો કે કાગળનો નળાકાર તમારો હાથ છે, તથા દડો જે છે એનો એક છેડો વાટકી જે છે એ ખભા જો છે એનો સમાન ભાગ છે. એટલે કે ખભો જે છે તમારો વાટકી છે અને લાંબો જે નળાકાર છે એ તમારો હાથ છે, એ રીતે જો સમજવાનું છે. બરાબર, જેનાથી તમારો હાથ જોડાયેલો છે. એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના વાટકી જેવા ખાડામાં ખૂંપેલો હોય છે. બરાબર, જે તમે આકૃતિની અંદર તમે જોઈ શકો છો આ રીતે. બરાબર, હવે આ રીતે જે છે જોડાયેલો હોય છે. આ પ્રકારના સાંધા બધી જ દિશાઓમાં હલનચલન પ્રદાન કરે છે. આ હલનચલન માટે ઉપયુક્ત સાંધાના અન્ય ઉદાહરણ શોધી શકો. આ પ્રકરણના શરૂઆતમાં આપણે આવેલા શરીરના વિવિધ ભાગોના હલનચલનનું સ્મરણ કરીશું. ઉપરોક્ત પ્રકારના અન્ય સાંધાના નામ આપી શકો. બરાબર, તો આપણે જોયું પહેલો સાંધો જે છે એ ખલદસ્તાનો સાંધો. એમાં ખલ અને દસ્તો જે છે તમે જોઈ શકો. ખલદસ્તો આપણે ખાંડણી કેમ હોય છે એમાં કલદસ્તો એકદમ કરીએ છીએ. હવે આ જે છે સાથળનું હાડકું છે, પગ સાથળ ખલદસ્તાનું અને નિતંબનું હાડકું. બરાબર, એ તમે જોઈ શકો છો એમ. હવે બીજો સાંધો છે જે ઉખળી સાંધો છે. કેવો છે? તો કે ઉખળી સાંધો. ગરદન તથા શીર્ષને જોડાણ કરતો સાંધો ઉખળી સાંધો છે. ગરદન એટલે કે ડોક, બરાબર, અને શીર્ષ એટલે કે માથું, આ બેને જોડતો જે એક સાંધો છે એ ઉખળી સાંધો છે. બરાબર, તેના દ્વારા શીર્ષના પાછળ અથવા જમણી બાજુ જે છે એ તમને જોવા મળે છે. બરાબર, તેના દ્વારા શીર્ષને આગળ પાછળ અથવા જમણી ડાબી બાજુએ ફેરવી શકાય છે અને આ હલનચલન કરવાનો પ્રયત્ન કરો. આ હલનચલન આપણા હાથના હલનચલન કરતાં કેવી રીતે ભિન્ન છે? જેમાં ખલદસ્તા જે છે, બરાબર, જેમાં ખલદસ્તા જે છે એ સાંધા વડે હાથને સંપૂર્ણ વર્તુળાકાર ફેરવી શકીએ છીએ. ઉખળી સાંધામાં વેલણાકાર અસ્થિ એક વલયમાં ફરે છે. બરાબર, વેલણાકાર અસ્થિ જે હોય છે એક વેલણની અંદર આપણે ફરતું જોવા મળે છે, જે તમે ઉખળી સાંધો તમે જોઈ શકો છો. બરાબર, આવી રીતના જે છે એક વેલણ હોય છે એની અંદર આપણે વાટકો મૂકીને પેલું આમ ફેરવીએ છીએ એ રીતે ફરતું હોય છે. બરાબર, ખોપરી જે છે તમે જોઈ શકો છો આખરી ઉખળી સાંધો વચ્ચે જોડાયેલો છે. હવે જોઈએ આપણે મિજાગરા સાંધા. બરાબર, મિજાગરો એટલે કે જે આપણો દરવાજો આપણે ફિટ કરેલો હોય છે એમાં મિજાગરા મારવામાં આવે. બારસાક હોય, બારહાક કહીએ આપણે, એની સાથે દરવાજો જોડેલો હોય તો વચ્ચે આપણે મિજાગરો છે જે જોડીએ છીએ અને મિજાગરા દ્વારા જે છે ખુલ બંધ થાય છે. તો જોઈએ મિજાગરાનો સાંધો કઈ રીતે છે.
તો એ ઘરના દરવાજાને વારંવાર ખોલો અને બંધ કરો, તેના મિજાગરા અને ધ્યાનપૂર્વક જુઓ, દરવાજાને આગળ અને પાછળ ખુલવા દેવાનો છે, બરાબર? હવે એના આધારે પ્રવૃત્તિ જે છે એ જોઈએ, તો જેથી આપણે સ્પષ્ટ સમજાય. ચાલો મિજાગરાની ગતિ હલનચલનને જોઈએ. એક મોટા કાગળ અથવા કાર્ડબોર્ડ નળાકાર બનાવો જેવું આકૃતિની અંદર તમને દર્શાવવામાં આવેલું છે, આ રીતે, બરાબર? હવે શું કરવાનું છે? તો કે ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાર્ડબોર્ડ અથવા નળાકાર કાગળના નળાકારની મધ્યમાં છિદ્ર બનાવી તેમાં એક પેન્સિલ દાખલ કરો. કાર્ડબોર્ડને એક બીજો ટુકડો લઈ એને એવી રીતે વળા કાપો કે તેનાથી અડધું ભૂંગળું બની જાય, જેમાંથી ટૂંકમાં અહીંયા જો બીજું એક પીળા કલરનું છે અડધું ભૂંગળું છે અને પેલું છે એ આખું ભૂંગળું, અને બીજા બે પેન્સિલ છે જે ખોસેલી છે, બરાબર? જેમાંથી બીજા નળાકારને સરળતાથી ફેરવી શકાય. અડધા નળાકાર ઉપર રાખેલ પૂર્ણ નળાકાર કે સિલિન્ડર બીજાગ્રાની માફક છે. પેન્સિલ નાખેલ નળાકારને ફેરવવાનો પ્રયાસ કરો. તે કેવા પ્રકારની ગતિ કરે છે? આ ગતિ હલનચલન તમારા દ્વારા બનાવવામાં આવેલ ખલદસ્તા સાંધા તરીકે કેવી રીતે ભિન્ન છે, બરાબર? આપણે પ્રવૃત્તિ એકમાં કોણીમાં જે છે એ આવા જ પ્રકારની ગતિ જોઈ હતી, બરાબર? જે આપણે આકૃતિ જે છે આગળ જોઈ, જે ખોપરીવાળી, બરાબર, એમાં પણ જે છે એ આવું કંઈક બનેલું હતું, બરાબર? એક મિજાગ્રાથી થોડુંક ભિન્ન છે, એટલે કે જુદું છે, પણ તેનાથી એક ખ્યાલ આવે છે કે મિજાગ્રા એક જ દિશામાં ગતિ કરે છે અને કોણીમાં મિજાગ્રાનો સાંધો આવેલો હોય છે. કોણી જે છે એની અંદર મિજાગ્રાનો સાંધો હોય છે, બરાબર, જેનાથી આગળ અથવા પાછળ એક જ દિશામાં ગતિ થઈ શકે છે, બરાબર, જે તમે અહીંયા આકૃતિની અંદર જોઈ શકો છો. ઘૂંટણનો મિજાગ્રાનો સાંધો ગોઠણ જે છે એમાં પણ હોય છે, બરાબર? આવા બીજા ઘણા બધા ઉદાહરણો તમે જે છે એ વિચારી શકો છો, બરાબર? તો અહીંયા આપણે ખલદસ્તાનો સાંધો, ઉખળી સાંધો અને મિજાગ્રાનો સાંધો એ વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે જોવાનું છે અચલ સાંધા, બરાબર? શું જોવાનું છે? તો કે અચલ સાંધા આપણા શીર્ષના અસ્થિઓની વચ્ચે આવેલા કેટલાક સાંધા એ આપણને અત્યાર સુધી ચર્ચા કરેલા સાંધાઓ કરતાં ભિન્ન છે. હાડકાઓ આ સાંધાની મદદથી હલનચલન કરી શકતા નથી. આવા સાંધાને અચલ સાંધા કહેવામાં આવે છે. ફિક્સેડ એટલે કે એ ફિક્સ છે, એ હલતા નથી. એમ જ્યારે તમે તમારું મુખ ખોલો છો ત્યારે તમે તમારા નીચલા જડબાને છેડાથી દૂર લઈ જઈ જાઓ છો અને તે તમારા ઉપલા જડબાને હલાવવાનો પ્રયત્ન કરો છો, બરાબર? શું તમે તેને હલનચલન કરાવી શક્યા? ઉપરી જડબું તથા ખોપરીના કેટલાક અસ્થિ અચલ છે. ઉપલું જડબું છે અને એને કેટલાક ખોપરીના ભાગ જે છે એ અસ્થિ જે છે એ કેવા છે? તો કે અચલ છે, બરાબર? એ હલતા નથી. સાંધા છે પણ એ કેવા છે? અચલ છે. આપણે માત્ર કેટલાક સાંધાઓની ચર્ચા કરી જે આપણા હાડકાઓને એકબીજા સાથે જોડે છે. આપણા શરીરના વિભિન્ન અંગોને વિવિધ આકાર કોણ પ્રદાન કરે છે, બરાબર? વિવિધ આકાર જે છે કોણ પ્રદાન કરે છે? જો તમે એક ઢીંગલી બનાવવા માંગતા હો તો તમે પહેલાં શું બનાવશો? શક્ય છે કે ઢીંગલીને એક આકાર પ્રદાન કરવા માટે તેનું એક માળખું તૈયાર કરશો. શું તમે એવું નહીં કરો કે આપણા જે છે એ શરીરના બધા જ હાડકાઓ બસ એવી જ રીતે એક સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખું તૈયાર કરે છે, જે માળખાને આપણે કંકાલ કહીએ છીએ. શું કહીએ છીએ? તો કે કંકાલ કહીએ છીએ. તમે કંકાલ જે છે એની આકૃતિ તમે જોઈ શકો છો. જન્મ સમયે માનવ કંકાલ જે છે એ 305 જેટલા હાડકાઓનું બનેલું હોય છે. ઉંમર વધવા સાથે કંકાલના હાડકાઓની સંખ્યામાં ફેરફાર થાય છે. પુખ્ત અવસ્થા સુધીમાં કેટલાક હાડકા જોડાય તેમની સંખ્યામાં 206 જેટલી જે છે એ થાય છે, બરાબર? સામાન્ય જન્મ સમયે માનવ કંકાલ જે છે એ કેટલું હોય છે? 305 જેટલા હાડકાનું બનેલું હોય, પણ ઉંમર વધવાને કારણે જે કેટલાક હાડકાઓ જે છે એમાં ફેરફાર થાય સંખ્યાની અંદર, અને પુખ્ત વ્યક્તિ બને છે ત્યારે કેટલાક હાડકાઓ જોડાઈ જાય છે અને તેની સંખ્યાની એમાં જે છે ઘટાડો થઈ, એટલે કે 206 જેટલી થઈ જાય છે. અને તમે માનવ શરીરનું કંકાલ જે છે એ તમે જોઈ શકો છો, બરાબર? હવે આપણે એ કેવી રીતે ઓળખીએ છીએ કે આ મનુષ્યના કંકાલની આકૃતિ છે, બરાબર? કેવી રીતે ઓળખીએ કે મનુષ્યના કંકાલની જ આકૃતિ છે? આપણે શરીરના વિભિન્ન હાડકાઓના આકારની જાણકારી કેવી રીતે પ્રાપ્ત કરીએ છીએ?
શરીરના કેટલાક અંગોમાં આવેલ હાડકાં અને તેની સંખ્યા તેમજ આકાર વિશે આપણને ત્યારે ખ્યાલ આવે છે જ્યારે આપણે તેનો અનુભવ કરીએ છીએ. એક્સરે ચિત્ર દ્વારા આપણે શરીરના બધા જ હાડકાઓના આકારનો ખ્યાલ મેળવી શકીએ છીએ. જે આપણે એક્સરે બરાબર છે, આ પ્રમાણે તમે જોઈ શકો છો બરાબર, અહીંયા કોણી તથા ઘૂંટણના સાંધાનું એક્સરે આપેલું છે. શું ક્યારે તમારો અથવા તમારા પરિવારના કોઈ વ્યક્તિ જે છે બરાબર, એને કોઈ વખત આવો એક્સરે કઢાવવામાં આવ્યો છે? કેટલી વાર ઈજા થવાથી ડૉક્ટર એક્સરે કઢાવે છે જેનાથી તેમને કોઈ ઈજા દ્વારા હાડકામાં થયેલ ક્ષતિનો ખ્યાલ આવે છે? એક્સરે દ્વારા આપણને શરીરના હાડકાઓનો આ હાડકા જે છે એના આકારનો આપણને ખ્યાલ આવી જાય છે બરાબર. તમારા હાથના આગળ તેમજ ઉપરના ભાગો તથા પગના નીચેના તરફ ઉપરના ભાગોનો હાડકાઓનો અનુભવ કરો. પ્રત્યેક અંગોના હાડકાની સંખ્યાની જાણકારી મેળવો. તમારા ઘૂંટણ તથા કોણીના હાડકાનો એવી જ રીતે અનુભવ કરો તથા એક્સરે ચિત્ર સાથે એની સરખામણી કરવાની છે બરાબર. અને એ તમને આકૃતિની અંદર દર્શાવેલું છે બરાબર. જે અહીંયા હવે તમારી આંગળીઓને વાળો, શું તમે તેને પ્રત્યેક સાંધાના મૂળ સુધી વાળી શકો છો? તમારી આ મધ્યમાં આંગળીમાં કેટલા હાડકા આવેલા છે? તમારી હથેળી પાછળના ભાગને સ્પર્શ કરો અને અનુભવ કરો અને તેમના અનેક હાડકા છે. શું તમારું કાંડું જે છે એ લચીલું છે બરાબર, એટલે કે તેને અનેક નાના નાના અસ્થિઓનું બનેલું છે જેને મણિબંધાસ્થિ કહેવામાં આવે છે. શું કહેવાય છે? જેને મણિબંધાસ્થિ એવું કહેવામાં આવે છે. જો તમે એક જ હાડકું આવેલું હોય તો શું થાત બરાબર, હાથની અંદર જો આવી તમે એક જ હાડકું આવેલું તો શું થાત બરાબર. હવે આપણે એક પ્રવૃત્તિ આપેલી છે તો આપણો હાથ હથેળી જે છે એ આપણે લખી શકી જ નહીં, આપણે ખાઈ શકત નહીં બરાબર, એવું થાત. હવે આ પ્રકારે જે છે એક આપણે ચોથી પ્રવૃત્તિ જે છે એ આપણે જોઈએ જે આપણે કંઈક બીજા હાડકા વિશે ધ્યાન આપે છે. હવે ઊંડો શ્વાસ લઈ તેને કેટલાક સમય સુધી રોકી રાખી તમારા છાતી તથા પીઠના હાડકાઓને હળવેથી દબાવીને જે છે એ તમારા હાડકાનો અનુભવ કરો. શક્ય હોય એટલા તમારા પાસળીઓને ગણો. છાતીના અસ્થિઓ જે પાસળી હોય એને છાતીના અસ્થિને ગણવાનો છે બરાબર, જે આકૃતિને તમે જોઈ શકો છો આ રીતે. હવે ધ્યાનપૂર્વક આકૃતિને ધ્યાનપૂર્વક જો છાતીના અસ્થિઓની સંખ્યાની સરખામણી આકૃતિ સાથે કરો. આપણે જોઈએ છીએ કે પાંસળીઓ વિશિષ્ટ સ્વરૂપે આ વળેલી છે. તે છાતીના હાડકા અને કરોડસ્તંભ સાથે જોડાઈને એક પિંજરાનું નિર્માણ કરે છે. આ શંકુરૂપી પિંજરાને પાંસળી પિંજર કહેવામાં આવે છે. આપણા શરીરના કેટલાક મહત્વપૂર્ણ અંગો તેનાથી સુરક્ષિત રહે છે. તમારા કેટલાક મિત્રને ઘૂંટણ વાળ્યા વગર નમીને પગની આંગળીઓ સ્પર્શ કરવાનું કહો. ગરદનથી શરૂ કરી અને આંગળીઓ તમારા મિત્રની પીઠ પર ફેરવો. તમે અનુભવ કર્યો તે મેરુદંડ એટલે કે કરોડ સ્તંભ કહે છે. તે અનેક નાના નાના હાડકાઓની બનેલ રચના છે જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો, જેને કશેરુકા પણ કહેવામાં આવે છે. કરોડ સ્તંભ આવી 33 કશેરુકાઓથી બને છે. કેટલી? તો કે 33 બરાબર. આ આંકડાકીય માહિતી તમારે જે છે એ તમારી બુકની અંદર નોંધ કરજો. આવી 33 કશેરુકાઓ ભેગી થઈ અને જે છે એ કરોડ સ્તંભ જે છે એ 33 કશેરુકાઓથી બને છે. પાછલી પિંજર આ અસ્થિઓ સાથે જોડાયેલું હોય છે. શું કરોડ સ્તંભ એક લાંબા હાડકાનો બનેલ હોય હોત તો તમારો મિત્ર આવી રીતે નીચે તરફ વળી શકત? તો કે ના, આપણો મિત્ર જે છે એ વળી શકત નહીં બરાબર. હવે તમારા મિત્રને ઊભા થઈને હાથ વડે કોઈ દિવાલને ધક્કો મારવાનું કહો. શું કહે છે? તો કે હાથ વડે દિવાલને આપણે ધક્કો મારવાનું કહેવાનું છે બરાબર. શું તેના ખભા આગળના બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે? તેને કંધાસ્થિ કહેવામાં આવે છે. શું કહેવાય છે? એને કંધા સ્થિ બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે અસ્થિઓના નામ છે એને તમારે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરો. હવે અહીંયા આકૃતિ આપેલી છે અને તમે ધ્યાનપૂર્વક તમે જોઈ શકો છો. કંધાસ્થિ તમને આપેલું છે. હવે જોઈએ આપણે નિતંબાસ્થિ. અહીંયા આકૃતિ તમને આપેલી છે. હવે
આ સંરચના નિતંબા અસ્થિ એટલે કે શ્રેણી અસ્થિ કહેવામાં આવે છે. આ પેટી જેવી રચના સંરચના બનાવે છે જે તમારા જઠરની નીચે આવેલા વિભિન્ન અંગોને રક્ષણ આપે છે, બરાબર. અને આ નિતંબના ભાગને એ હિસ્સો છે જેનાથી મદદથી તમે બેસી શકો છો, બરાબર. આ નિતંબા અસ્થિ જે છે એ પ્રકારે. હવે તમારી ખોપરી જે છે એના અનેક હાડકા એકબીજા સાથે જોડાવાથી બનેલ છે. આ આપણા શરીરના અત્યંત મહત્વપૂર્ણ અને અંગ મગજનું રક્ષણ કરે છે. ખોપરી જે છે એ શું કરે છે તો કે આપણું મગજ જે છે એનું રક્ષણ કરે છે. આપણે આપણા કંકાલના ઘણા બધા હાડકા તથા સાંધાની ચર્ચા કરી, બરાબર. પણ કંકાલ સિવાય કેટલાક અન્ય એવા પણ અંગો છે કે જે હાડકા જેટલા કઠણ નથી હોતા, બરાબર, પણ તેને વાળી શકીએ છીએ અને તેને આપણે કોમલાસ્થિ એટલે કે અસ્થિકૂર્ચા આપણે એને કહીએ છીએ, બરાબર. હવે તમારા કાનને સ્પર્શ કરો. શું તમે કોઈ હાડકાના કઠણ ભાગનો અનુભવ કરો છો જેને વાળી શકાય એવું પ્રતીત થાય છે કે તેમાં કોઈ હાડકા આવેલ હોતા નથી? શું તમે આંગળી વડે દબાવીથી કાનની બૂટ તથા જે છે એના ઉપરના ભાગમાં કોઈ ફરક લાગ્યો, બરાબર. જો કે કાનની બૂટી જે છે એકદમ પતલી પતલી લાગે છે અને આ જે છે એ બધું કઠણ કઠણ લાગે. તો આ બધું શું છે? તો કે શું તમને એવું લાગ્યું કે કાનની ઉપરનો ભાગ એટલો નાજુક નથી જેટલી તમારી કાનની બૂટી છે, પરંતુ તે ભાગ હાડકા જેટલો કઠણ પણ નથી. તે કાસ્થિ એટલે કે કોમલાસ્થિ છે. શરીરના સાંધાઓમાં પણ કાસ્થિ જોવા મળે છે. શરીરના જે સાંધાઓ જે છે એની અંદર તમને કાસ્થિ જોવા મળે છે. આપણે જોયું કે માનવ કંકાલ એ અનેક અસ્થિઓ સાંધાઓ તથા કાસ્થિઓ ભેગી મળીને બને છે. તમે તેમાંથી ઘણા બધાને જોઈ શકો છો તથા હલનચલન પ્રદાન કરી શકો છો. તમારી નોટબુકની અંદર કંકાલનું સ્પષ્ટ ચિત્ર તમારે દોરવાનું છે, બરાબર. આપણે આપણા શરીરના એ હાડકા તેમજ તેના સાંધાઓના વિષયમાં જાણકારી પ્રાપ્ત કરી લીધી, જે વિભિન્ન પ્રકારની ગતિ જે છે, બરાબર, એ કરવામાં આપણી મદદ કરે છે. હાડકાઓને આવા પ્રકારના હલનચલન માટે કોણે યોગ્ય બનાવે છે તો હાલો એ પણ આપણે તપાસીએ. તો તમારા એક હાથની મુઠ્ઠી બનાવી કોણીના ભાગથી તમારા હાથને વાળી અંગૂઠાની મદદથી તે બાજુના ખભાને અડવાનો પ્રયાસ કરો, બરાબર, જે આકૃતિની અંદર તમને દર્શાવ્યું છે એ મુજબ. તમારી ઉપરી ભુજામાં કોઈ પરિવર્તનનો અનુભવ થયો? બીજા હાથ વડે સ્પર્શ કરીને જુઓ. શું તમને કોઈ ઉપસેલો ભાગ નજરે આવે છે? તેને સ્નાયુ કહેવામાં આવે છે. સંકોચન થવાને કારણે સ્નાયુઓ ઉપસી આવે છે. હવે તમારા હાથને ફરીથી સામાન્ય સ્થિતિમાં લાવો એટલે કે ફરી લાંબો જે છે એ રાખવાનો છે. સ્નાયુઓનું શું થાય છે તો કે એનું સંકોચન થઈ જાય છે. શું હજુ સુધી પણ તે સંકોચનશીલ અવસ્થામાં છે? તો કે હા. ચાલતી અથવા દોડતી વખતે તમે તમારા પગના સ્નાયુઓમાં આવું સંકોચન જોઈ શકો છો. સંકોચન અને વિસ્તરણ, સંકોચન અને વિસ્તરણ, બરાબર. એના કારણે જે છે આપણે શરીરનું હલનચલન કરી શકીએ છીએ, બરાબર. સંકોચનશીલ સ્નાયુમાં અવસ્થામાં જે સંકોચનશીલ અવસ્થા જે છે એની અંદર સ્નાયુઓ જે છે નાના કઠણ તેમજ જાડા થઈ જાય છે અને તે હાડકાને ખેંચે છે. કોઈ અસ્થિને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે. જ્યારે બે સ્નાયુઓમાંથી કોઈ એક સંકોચાય છે ત્યારે અસ્થિ તે દિશામાં ખેંચાય છે અને જોડના બીજા સ્નાયુ શિથિલ અવસ્થામાં આવી જાય છે, બરાબર. એટલે કે એક સ્નાયુ ખેંચાય છે અને બીજો સ્નાયુ શિથિલ અવસ્થામાં આવે છે. પાછી મૂળ સ્થિતિમાં આવતા એ સ્નાયુ જે છે એ વિસ્તરણ પામેલો છે અને બીજો હોય છે એ સંકોચન પામેલો હોય છે. આ કારણે હલનચલન થતું જોવા મળે છે. તમને પ્રશ્ન પૂછાય કે શરીરનું હલનચલન શા કારણે અનુભવાય છે? તો લખવાનું સ્નાયુઓના સંકોચનના કારણે જે છે, સંકોચન અને વિસ્તરણના કારણે જે છે શરીરનું હલનચલન શક્ય છે, બરાબર. હવે એ જ રીતે જે છે એવી અસ્થિને વિપરીત દિશામાં ગતિ કરવા માટે હવે બીજા સ્નાયુ સંકોચન થઈ અસ્થિને પોતાની પૂર્વ સ્થિતિમાં ખેંચે છે. જ્યારે પહેલો સ્નાયુ જે છે શિથિલ થઈ જાય છે, સ્નાયુ માત્ર ખેંચી શકે છે તે ધક્કો મળી શકતા
નથી. આથી એક અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે. બરાબર, શું ગતિ માટે હંમેશા હાડકાં તેમજ સ્નાયુઓને આવશ્યકતા રહેલી હોય છે? બીજા પ્રાણીઓને કેવી રીતે ચાલે? શું બધા પ્રાણીઓમાં હાડકાં જે છે જોવા મળે છે? અળસિયા તથા ગોકળ ગાય જે છે એમાં શું હોય છે? તો ચાલો કેટલાક પ્રાણીઓના જે છે એ વિશે આપણે અભ્યાસ કરીએ કે એની ગતિ કઈ પ્રકારની છે, પ્રાણીઓની ચાલ જે છે કેવી છે. બરાબર, એનો આપણે અભ્યાસ કરીએ. તો અહીંયા આપણે અળસિયું, ગોકળ ગાય, વંદો, પક્ષી, માછલી અને સાપ કેવી રીતે ગતિ કરે છે એ આપણે સમજવાનો છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે પ્રાણીઓની ચાલ. બરાબર, અહીંયા સુધીની માહિતી જે છે એ આપણા તમામે તમામ જે છે ભાગ, બરાબર, એની આપણા શરીરની અંદર કેટલા પ્રકારના સાંધા આવેલા છે, કેટલા પ્રકારના હાડકાઓ જે છે, બરાબર, કયા હાડકાથી શું બને છે, પછી સ્નાયુઓ જે છે એનું સંકોચન ને વિસ્તરણને કારણે હલનચલન શક્ય બને છે એવી માહિતીનો આપણે અભ્યાસ કર્યો છે. બરાબર, એ માહિતી પરથી આપણે અભ્યાસ કર્યો. હવે આપણે જોઈએ કે પ્રાણીઓ જે છે, બીજા અન્ય પ્રાણીઓ જે છે એની ચાલ કેવી છે, બરાબર, એ હલનચલન કેવા પ્રકારનું કરે છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલું જોઈએ આપણે અળસિયું. તો અળસિયાનું હલનચલન માટે આપણે પ્રવૃત્તિ કરવાની છે. બગીચામાં જમીન પર ચાલતા કોઈ એક અળસિયાનું અવલોકન કરો. તેને પકડીને એક બ્લોટિંગ અથવા ફિલ્ટર પેપર પર મૂકો. તેની ગતિનું નિરીક્ષણ કરો. બરાબર, અહીંયા તમને આકૃતિ આપેલી છે. બરાબર, હવે શું થાય છે જોઈએ કે તેના પછી અળસિયાને એક કાચની પટ્ટી એટલે કે ટાઇલ્સ અથવા કોઈ એક ચીકણી સપાટી પર મૂકો તથા તેની ગતિનું નિરીક્ષણ કરો. શું આ ગતિ પેપર પર કરેલ ગતિ કરતાં ભિન્ન છે? ઉપરની બે સપાટીમાંથી કઈ સપાટી પર અળસિયું સરળતાથી ચાલી શકે છે? બરાબર, તો અળસિયાનું શરીર એ અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે. તો તમને પ્રશ્ન પૂછાય કે અળસિયાનું શરીર શાનાથી બનેલું છે? તો કે વલયોથી બનેલું છે, જોડકાની અંદર કે ખરાખોટાની અંદર પણ પૂછાઈ શકે છે. બરાબર, અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી, પરંતુ તેમાં સ્નાયુઓ આવેલા હોય છે જે તેના શરીરને વધવા તથા ઘટવામાં મદદ કરે છે. ચાલતા સમયે અળસિયું તેના શરીરના પશ્વ ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા આગળના ભાગને જે છે ફેલાવે છે. તેના પછી તે અગ્રભાગને ભૂમિથી જકડી રાખે છે અને પશ્વ ભાગને ખુલ્લો કરી દે છે અને તેના બાદ શરીરને જે છે સંકુચિત કરે છે તથા પશ્વ ભાગને આગળ તરફ ખેંચે છે. આનાથી તે કેટલાક અંતર સુધી આગળ વધે છે. અળસિયું આ પ્રક્રિયા જે છે વારંવાર પુનરાવર્તિત કરી અને માટીમાં આગળ ખસે છે. તેના શરીરમાં ચીકણા પદાર્થ હોય છે જે તેને ચાલવા માટે મદદરૂપ થતા હોય છે. બરાબર, આ રીતે જે છે અળસિયું પોતાની ચાલ ચાલે છે. તેના શરીરના ભાગને જમીન સાથે કેવી રીતે ટકાવી રાખે છે? તેના શરીરમાં નાના નાના અનેક વ્રજ કેશ એટલે કે વાળ જેવી રચના આવેલી હોય છે. બરાબર, અને આ વ્રજ કેશ એટલે સ્નાયુ સાથે જોડાયેલ હોય છે. આ વ્રજકેશ માટીમાં તેની પકડને મજબૂત બનાવે છે. અળસિયું તેના રસ્તામાં આવવાવાળી માટીને ખાય છે. તેનું શરીર અપાચિત ખોરાકને બહાર કાઢે છે અને અળસિયા દ્વારા કરવામાં આવેલ આ કાર્ય માટીને ફળદ્રુપ બનાવે છે જેનાથી વનસ્પતિને ફાયદો થાય છે. તો અળસિયું જે છે એ આ પ્રકારે જે છે એ હલનચલન કરતું જોવા મળે છે. હવે આપણે જોઈએ ગોકળ ગાય, જેને આપણે સ્નેલ કહીએ છીએ. હવે પ્રવૃત્તિ જે છે એ કરવાની છે તે તમારા બગીચા કે ખેતરમાં જઈ ગોકળ ગાયનું અવલોકન કરો. શું તમે તેની પીઠ ઉપર કોઈ ગોળ રચના જોઈ શકો છો જે આકૃતિની અંદર જે છે એવું? બરાબર, તેને કવચ કહેવામાં આવે છે. શું કહેવાય છે? કવચ કહે છે. તે ગોકળ ગાયનું બાહ્ય કંકાલ છે. શું છે? તો કે બાહ્ય કંકાલ છે, પરંતુ તે હાડકાનું હોતું નથી, હાડકાનું બનેલું હોતું નથી. કવચ એક જ એકમ છે તથા તેને એક જગ્યાથી બીજી જગ્યાએ ગતિમાં સહાય કરતું નથી. કવચ જે છે એક એકમ જ છે પણ તેને કોઈ સહાય કરતું નથી. બરાબર, એક જગ્યાથી બીજી જગ્યાએ જવામાં કોઈ સહાય કરતું નથી.
તે ગોકળ ગાયને સાથે ખેંચાઈને જાય છે, ગોકળ ગાયની સાથે સાથે ખેંચાઈ અને જાય છે. ગોકળ ગાયને કાચની પ્લેટ પર મૂકીને જુઓ, જ્યારે તેને ચાલવાની શરૂઆત કરે છે ત્યારે કાચની પ્લેટને ઉપર ઉઠાવી તે નીચેની ગતિનું અવલોકન કરો. કવચના છિદ્રમાંથી ગોકળ ગાયની એક જાડી સંરચના તેના શીર્ષને બહાર આવતા જોઈ હશે, બરાબર. હવે આ રચના જે છે, આ જાડી સંરચના છે, તેના પગ છે, શું છે, એક પ્રકારના તેના પગ છે જે મજબૂત સ્નાયુના બનેલા હોય છે. હવે સાવધાનીપૂર્વક કાચની પ્લેટને ઝુકાવો અને પગની તરંગિત ગતિ જે છે એ જોઈ શકશે. ગોકળ ગાયની ગતિ અળસિયા કરતાં ધીમી છે કે ઝડપી? તો કે એના કરતાં જે છે ધીમી છે, બરાબર. તો ગોકળ ગાય જે છે એ આ પ્રકારે જે છે હલન ચલન કરતું જોવા મળે છે. પછી જોઈએ આપણે વંદો, બરાબર. તો એના માટેની પ્રવૃત્તિ છે એ પણ આપણે જોઈએ. તે કોઈ વંદાનું અવલોકન કરો, જે આકૃતિની અંદર આપેલું છે એ પ્રમાણે. વંદો જમીન પર ચાલે છે, દિવાલ પર ચડે છે અને હવામાં ઉડે છે, એમ ત્રણ. તેમાં ત્રણ જોડ પગ હોય છે. કેટલી જોડ પગ હોય છે? તો કે ત્રણ જોડ. જોડ એટલે શું? તો કે બે ને બે ચાર ને બે છ, એટલે કુલ છ પગ હોય છે. જોડ કેટલી હોય છે? ત્રણ હોય છે, જે ચાલવામાં મદદરૂપ કરે છે. તેનું શરીર કઠણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. આ બાહ્ય કંકાલ વિવિધ એકમોના પરસ્પર સાંધા દ્વારા બનેલું હોય છે, જેના કારણે ગતિ શક્ય બને છે. પીઠના ભાગે માથા જે છે પાસે બે જોડ પાંખ જોડાયેલો હોય છે. અને વંદામાં વિશેષ સ્નાયુઓ આવેલા હોય છે. જે સ્નાયુ ચલનપાદની નજીક આવેલા છે તે તેને ચાલવામાં સહાય કરે છે. અને આ સ્નાયુઓ વંદો જ્યારે ઉડે છે ત્યારે તેની પાંખોને ગતિ આપે છે. તો વંદો જે છે એ આ પ્રકારે હલનચલન અને પ્રચલન કરતું આપણે જોવા મળે છે. હવે જોઈએ આપણે પક્ષીઓ જે છે એ કઈ રીતે હલનચલન કરે છે. તો કે પક્ષીઓ હવામાં ઉડે છે એ આપણે ખ્યાલ છે, તથા ભૂમિ પર ચાલે છે એટલે કે જમીન ઉપર એ ચાલે છે એ પણ આપણે ખ્યાલ છે. બતક તથા હંસ જેવા પ્રાણીઓ પાણીમાં, પક્ષીઓ જે છે પાણીમાં તરે છે. પક્ષીઓ એટલા માટે ઉડી શકે છે કે તેમનું શરીર ઉડવા માટે અનુકૂલિત હોય છે. તેના હાડકાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે, બરાબર. એના હાડકાં જે છે એકદમ છિદ્રિષ્ટ હોય છે, એટલે કે કાણા કાણાવાળા હોય છે અને હલકા હોય છે. પશ્વ ઉપાંગના હાડકાં ચાલવા તેમજ બેસવા માટે અનુકૂલિત હોય છે, બરાબર. પશ્વ ઉપાંગ જે છે એના હાડકાં ચાલવા અને બેસવા માટે અનુકૂલિત હોય છે. અને અગ્ર ઉપાંગના અસ્થિના ભાગ જે છે એ રૂપાંતરિત થઈને પાંખ બનાવે છે. શું બનાવે છે? અગ્ર ભાગ જ, અગ્ર જે છે એ ભાગ છે, એના પાંખ બને છે. જો અહીં તમે આકૃતિની અંદર તમે જોઈ શકો છો, બરાબર. અને આ પાંખ બનાવે છે. અને ખભાના હાડકાં મજબૂત હોય છે અને છાતીના અસ્થિઓ જે છે ઉડ્ડયન સમયે સ્નાયુને જકડી રાખવામાં વિશિષ્ટ રૂપે રૂપાંતરિત થયેલ હોય છે, તથા પાંખને ઉપર નીચે કરવામાં સહાય કરે છે. અને આ રીતે જે છે એ અનુકૂલિત થઈ અને એ ઉડવા માટે અનુકૂલન ધરાવતા જોવા મળે છે. આ રીતે પોતે હલનચલન અને પ્રચલન કરતા જોવા મળે છે. પક્ષીનું તમે કંકાલ જોઈ શકો છો. પછી છે માછલી, બરાબર. તો હવે એ કઈ રીતે હલનચલન કરે છે, બરાબર. તો એ આપણે જોઈએ, એના માટે પણ પ્રવૃત્તિ છે, બરાબર. તો જોઈએ આપણે કે એક કાગળની હોડી બનાવો અને તેને પાણી પર મૂકો. હવે તેને અણીવાળા છેડાથી તેને ધક્કો મારો, બરાબર. જે આકૃતિમાં દર્શાવ્યું છે એ મુજબ તે પાણીમાં સરળતાથી આગળ વધી રહી છે, બરાબર. હવે હોડી અને બંને છેડેથી પકડી તેની પહોળી બાજુથી ધક્કો મારો, બરાબર. પહોળી બાજુથી ધક્કો મારો. શું આવી રીતે હોડી પાણીમાં સરળતાથી ચાલી શકે છે? તો કે ના, બરાબર. હોડીની રમત આપેલી પ્રમાણે તમે નોંધ્યું કે હોડીનો આકાર લગભગ માછલીના આકાર જેવો જ હોય છે, બરાબર. અહીંયા તમે માછલીઓ જોઈ શકો છો એનો આકાર. તો કે માછલીના આકાર જેવો હોય છે. માછલીનું શીર્ષ તેમજ પૂંછડી, શીર્ષ એટલે કે માથું અને પૂંછડી એટલે કે પાછળનો ભાગ, તેના મધ્યભાગ કરતાં પાતળી અને અણીદાર હોય છે, બરાબર. એનો મધ્યભાગ જે છે જાડો હોય છે, પણ એની પૂંછડી અને મોઢું જે છે, બરાબર, એ કેવું હોય છે? તો કે પાતળો ભાગ હોય છે. આવી
શરીરની રચનાને શું કહેવાય તો કે ધારારેખીય રચના કહેવામાં આવે છે. શરીરની આવી રચનાને ધારારેખીય કહેવામાં આવે છે કે ભાઈ આગળને પાછળથી ચપટું હોય અને મધ્યભાગમાં પહોળું હોય છે, બરાબર. તેની વિશિષ્ટ રચનાને કારણે પાણી અહીં તહીં ધકેલાઈ જાય છે અને માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે. માછલીના હાડકાં દ્રઢ સ્નાયુઓથી ઢંકાયેલા રહે છે. તરવાની પ્રક્રિયામાં શરીરનો અગ્રભાગ એક બાજુ વળે છે તથા પૂંછડી વિપરીત દિશામાં વળે છે, બરાબર. જે તમે આકૃતિની અંદર તમે જોયું એ રીતે અહીંયા, બરાબર. તો કે મુખ જે તરફ વળે છે એની વિરુદ્ધ દિશામાં પૂંછડી વળે છે. જે પૂંછડી વિરુદ્ધ દિશામાં વળે છે એવું મુખ વળે છે, એટલે એ જે છે એક મૂવમેન્ટ જે છે એનું એ પ્રકારનું દર્શાવે છે, બરાબર. હવે આ રીતે માછલી જે છે એ પોતાના શરીરને એકદમ તીવ્રતાથી વાળી અને તેની પૂંછડી બીજી તરફ દિશામાં વળી જાય છે. તેનાથી તેનો ધક્કો લાગે છે અને માછલી જે છે એ આગળ તરફ ખસે છે. આવા પ્રકારના ક્રમિક ધક્કાઓ દ્વારા માછલી આગળની તરફ વધતી જાય છે અને પૂંછડીના મીનપક્ષ આ કાર્ય કરવામાં મદદરૂપ થતા જોવા મળે છે, બરાબર. માછલીના શરીર પર બીજા પણ ઘણા મીનપક્ષ આવેલા હોય છે જે તરતી વખતે પાણીમાં સંતુલન બનાવી રાખે એ માટેને મદદરૂપ થતું હોય છે, બરાબર. અને આ રીતે જે છે એ પોતાની દિશા પણ નક્કી કરવામાં સહાય કરતું હોય છે. શું તમે ધ્યાન આપ્યું કે ગોતાખોર એટલે કે મરજીવા જે છે તેના પગમાં આવા વિશિષ્ટ પ્રકારના મીનપક્ષ જેવા ફ્લિપર જે છે એ પહેરે છે, જે પાણીમાં સરળતાથી ગતિ કરવામાં મદદ કરે છે. આ રીતે માછલી જે છે એ પોતાનું પ્રચલન કરતી જોવા મળે છે. હવે સાપ જે છે એ કેવી રીતે ગતિ કરે છે, બરાબર, એના વિશેની માહિતી આપણે મેળવી અને પાઠને જે છે આપણે પૂર્ણ કરીશું. જોઈએ આપણે સાપ કેવી રીતે ગતિ કરે છે, બરાબર. હાઉ ડુ સ્નેક મૂવ. શું તમે સાપને સરકીને આગળ વધતા જોયો છે? તો કે હા, આપણે સાપને જોયો છે કઈ રીતે આગળ વધે છે. શું તે સીધો આગળ વધે છે? તો કે ના, બરાબર, સીધે સીધો આગળ વધતો નથી. સાપનો કરોડસ્તંભ લાંબો હોય છે. શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે, તે પરસ્પર જોડાયેલા હોય છે. ભલે પછી તે દૂર આવેલા હોય, બરાબર, સ્નાયુઓ કરોડસ્તંભ પાંસળીઓ અને ત્વચાને પણ એકબીજા સાથે જોડે છે. સાપનું શરીર અનેક વલય એટલે કે લૂપમાં વળેલું હોય છે. આ પ્રકારે સાપના પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે, બરાબર, અને તેનું શરીર અનેક વલયનું બનાવે છે અને પ્રત્યેક વલય આગળ ધક્કો મારે છે. આ કારણે સાપ અત્યંત ઝડપથી ગતિ કરીને આગળ વધે છે, પરંતુ સીધી રેખામાં ક્યારેય આગળ વધતો નથી. એ વલય બનાવે છે, વલય કરીને પછી એને આગળ ધકેલે છે અને એ વલય એને બીજા વલયને ધક્કો મારે છે, જેથી કરીને સાપ જે છે આગળ વધતો જોવા મળે છે. આપણે વિવિધ પ્રાણીઓને ગતિ પ્રદાન કરતા અસ્થિઓ તથા સ્નાયુઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી. પહેલી અને બુઝો પાસે વિભિન્ન પ્રાણીઓની ગતિ વિશે અનેક પ્રશ્નો છે. તે જ રીતે તમારા મનમાં પણ અનેક પ્રશ્નો ઉત્પન્ન થતા હશે, બરાબર. પ્રસિદ્ધ ગ્રીક દાર્શનિક એરિસ્ટોટલે તેના પુસ્તક ગેટ ઓફ એનિમલમાં જે છે આ સ્વયં પોતાની જાતને આવા અનેક પ્રશ્નો પૂછ્યા હતા. વિવિધ પ્રાણીઓના શરીરમાં વિવિધ ભાગો શા માટે હોય છે? આ વિશેષ અંગ તે પ્રાણીને ગતિમાં કેવી રીતે સહાય કરે છે? વિવિધ પ્રાણીઓના શારીરિક અંગોમાં કઈ સમાનતા અને વિભિન્નતાઓ છે? વિવિધ પ્રાણીઓને ચાલવા માટે કેટલા અંગોની આવશ્યકતા છે? મનુષ્યને બે પગ જ્યારે ગાયને ભેંસને ચાર પગ કેમ હોય છે? ઘણા બધા પ્રાણીઓને શા માટે સરખી એટલે કે બેકી સંખ્યામાં પગ આવેલા હોય છે? આપણા પગને વાળવાની રીત આપણા હાથને વાળવાની રીતથી અલગ કેમ હોય છે? આટલા બધા પ્રશ્નો શક્ય છે,
આપણે પ્રવૃત્તિ દ્વારા કેટલાક પ્રશ્નોના ઉત્તર પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણે હજુ પણ કેટલાક પ્રશ્નોનો ઉત્તર શોધવાના બાકી છે. બરાબર, તો એના જે છે એ આપણે જેમ જેમ પાઠ તમારા આગળ આવતા જશે એ પ્રમાણે આપણે શોધતા જશું. યોગ વધુ સારી તંદુરસ્તી માટે છે. બરાબર, યોગ જે છે એ વધુ સારી તંદુરસ્તી માટે છે. જોઈએ કે યોગ જે છે પ્રાચીન ભારતીય પરંપરાની અમૂલ્ય ભેટ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ યુએન દ્વારા જે છે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે. યોગ મનુષ્યને તંદુરસ્ત રાખે છે. તે કરોડ સ્તંભને ટટ્ટાર રાખવા મદદ કરે છે, જેથી તમે સીધા બેસી શકો છો, ઝૂકી જતા નથી. યોગમાં ઘણા આસનો એવા છે કે જેમાં તમારે આખા શરીરનું વજન ઉચકવું પડે છે, જેનાથી હાડકાં મજબૂત બને છે અને ઓસ્ટીયોપોરોસિસનો જે રોગ જે છે એ રોગને દૂર રાખે છે. તે મોટાભાગના વયસ્ક લોકોમાં જોવા મળતા સાંધાના દુખાવામાં રાહત આપે છે. તેના દ્વારા શરીરના સ્નાયુઓ સુવ્યવસ્થિત રહે છે અને સક્રિય બને છે. તે હૃદયને તંદુરસ્ત રાખે છે અને તેની કાર્યક્ષમતા વધારે છે. તાલીમબદ્ધ વ્યક્તિના માર્ગદર્શન હેઠળ જ કેટલાક યોગાસન કરવા જોઈએ. બરાબર, તો આ પાઠની અંદર આપણે જે છે હલનચલન જે છે એ કેવા પ્રકારે થતું હોય છે, કેવા પ્રકારના સાંધાઓ આવેલા છે, પ્રાણીઓ જે છે એ પોતાનું હલનચલન શેના દ્વારા કરે છે, કઈ રીતે કરે છે એની માહિતી દ્વારા આપણે અભ્યાસ કરેલો છે. બરાબર, તો આ પાઠ દ્વારા આપણે જે છે એ કેવા ટોપિક સમજવાનો પ્રયત્ન કર્યો છે, તો કે જોઈએ આપણે તો કે અસ્થિ અને કાસ્થિ જે છે એ માનવ કંકાલ બનાવે છે. અસ્થિ અને કાસ્થિ બે ભેગું થઈ અને આખું માનવ કંકાલ બનાવે છે. તે શરીરનું પાંજરું બનાવે છે અને તેને એક આકાર પ્રદાન કરે છે. કંકાલ ચાલવામાં સહાય કરે છે તથા આંતરિક અંગોનું રક્ષણ કરે છે. મનુષ્યનું કંકાલ ખોપરી, કરોડ સ્તંભ, પાસળીઓ, વક્ષ અસ્થિઓ, ખભા એટલે કે સ્કંદ, તેમજ શ્રેણી એટલે કે નિતમ, બરાબર, શ્રોણી એટલે કે નિતમ મેખલા તથા હાથ અને પગના અસ્થિઓથી બને છે. સ્નાયુની જોડના એકાંતરે સંકોચન અને વિસ્તરણથી અસ્થિઓ ગતિ કરે છે. સાંધાની પ્રકૃતિ તથા ગતિની દિશા અને આધારે અસ્થિઓના સાંધા અનેક પ્રકારના હોય છે. બરાબર, પછી પક્ષીઓના દ્રઢ સ્નાયુઓ તથા હલકા હાડકા ભેગા મળીને તેને ઉડવા મદદરૂપ થાય છે. તે પાંખોને ફફડાવીને ઉડે છે. માછલી જે છે એ શરીરની બંને બાજુ એકાંતર ક્રમમાં વલય એટલે કે લૂપ બનાવીને તરે છે. સાપ તેના શરીરનો બંને બાજુ એકાંતર ક્રમમાં વલય બનાવીને ભૂમિ પર વલયાકાર ગતિ કરી અને આગળની દિશામાં સરકે છે. ઘણા બધા અસ્થિઓ તેમજ જોડાયેલા સ્નાયુઓ શરીરને આગળ ધકેલે છે, આગળ તરફ ધકેલે છે. વંદાનું શરીર તેમજ ઉપાંગ મજબૂત આવરણથી ઢંકાયેલ હોય છે, જે બાહ્ય કંકાલ બનાવે છે અને છાતીના સ્નાયુઓને 3 જોડ ઉપાંગો તેમજ 2 જોડ પાંખો સાથે જોડાયેલ હોય છે, જે વંદાને ચાલવામાં અને ઉડવામાં મદદ કરતા હોય છે. અળસિયામાં ગતિ શરીરના સ્નાયુઓનું ધીમે ધીમે ક્રમશઃ વિસ્તરણ અને સંકોચનથી થાય છે અને શરીરની નીચલી સપાટી પર ઉદ્ભવતા વ્રજ કે અળસિયાને જમીનમાં પકડ બનાવી રાખવામાં સહાય કરે છે. અને ગોકુળ ગાય જે છે એ સ્નાયુલ પગની મદદથી ચાલે છે. આવા તમામ ટોપિકોનો આપણે અભ્યાસ કર્યો છે. આ ચેપ્ટર દ્વારા જે છે આપણે હલનચલન કેવી રીતે કરી શકીએ છીએ એની તમામ પ્રકારની માહિતી જે છે એનો આપણે અભ્યાસ કરેલો છે. આભાર.